સમાચારમાં વાત કરીએ તો એક બાજુ જે રીતે બજેટ સત્રની ગુજરાતમાં જે રીતે શરૂઆત પણ થવાની છે તેમાં પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી વિધાનસભાના બજેટ સત્રને લઈને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જે રીતે હવે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો એક બાજુ જે રીતે સંસદીય પ્રણાલી પ્રમાણે હવે આ હાઉસ ચાલશે એક બાજુ જે રીતે બજેટ સત્ર અત્યારે તો જે શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાત વિધાનસભાનું હવે તે પણ અત્યારે તો બજેટ સત્ર ક્યાંક હંગામી ભર્યું રહે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે કારણ કે એક બે રજૂઆતો પણ કરવામાં આવી હતી તો આવ જોઈએ નિમાબેન આચાર્ય શું કહી રહ્યા છે ચૌદમી વિધાનસભાનું દસમું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ જે સત્ર જે છે તે શરૂ થયું છે તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે ચૂંટણીનું વર્ષ છે પક્ષે અને વિપક્ષે બંને જે છે ક્યાંક ને ક્યાંક પોતાના મુદ્દાઓ જે છે તે વધુ રીતે અને મૂકવાની પ્રયાસ સીધી રીતે કરવામાં આવશે ગુજરાત વિધાનસભાના પ્રથમ જે મહિલા અધ્યક્ષ છે ડૉક્ટર નીમાબેન આચાર્ય તેમની સાથે સીધી વાતચીત કરશું બેન સત્ર શરૂ થઈ રહ્યું છે સત્રના સંદર્ભમાં કયા પ્રકારની તૈયારીઓ કારણ કે કોવિડ પ્રોટોકોલમાં બી આપણે અગાઉ પણ કરેલું છે અને અત્યારે પણ પ્રોટોકોલ પ્રમાણે આગળ વધી રહ્યા છે સત્ર બજેટ સત્ર છે અને ચૌદમી વિધાનસભાનું દસમું સત્ર છે ત્યારે ખૂબ જ અગત્યનું સત્ર છે લોકો માટે અને સૌ ધારાસભ્યો માટે ને સરકાર માટે પણ એટલે એ દ્રષ્ટિથી લગભગ છવ્વીસ બેઠક રાખેલી છે અને એમાં આખું કાર્ય જે કાંઈ અમારી કામકાજ સલાહકાર સમિતિએ નક્કી કર્યું છે એ બધું જ કાર્ય અમારે પૂર્ણ કરવાનું હોય છે એની અંદર પ્રશ્નોત્તરી પણ આવે લોકોના પ્રશ્નોને વાંચા મળે તે ઉપરાંત એની અંદર વિધેયકો આવે સરકારી બિન સરકારી પ્રસ્તાવ આવે સંકલ્પ આવે આ બધા વિષયો આવે એમાં ક્યારેક તાકીદની નોટિસ એકસો સોળની નોટિસ પણ આવે એટલે આ બધા વિષયોનો સમાવેશ કરી અને ધારાસભ્યોને સંતોષ થાય એમના પ્રશ્નોના જવાબ મળે એમના વિસ્તારના કામો થાય અને પ્રજાના અવાજનો પડઘો પણ પડે બધા વિષય સાથેનું સત્ર ખૂબ અગત્યનું રહેશે આ પ્રકારનું સત્ર જે છે કયા પ્રકારની બેઠક વ્યવસ્થાઓ હશે વિશેષતા સભ્યો માટે કારણ કે કોવિડની પરિસ્થિતિમાં આપણે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે જ્યારે સત્રની તારીખ નક્કી થઈને ત્યારે કોવિડની થર્ડ લેર ચાલતી હતી એટલે અમારું આખું આયોજન કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે થયેલું છે અને પહેલાં પણ આપણે જ્યારે સત્ર કર્યું હતું ત્યારે પણ એ જ પ્રમાણે વ્યવસ્થા હતી એટલે ખૂબ સરસ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સેનિટાઈઝ કરીને આ બધા વિષયો માસ્ક સાથે એ તો કરવામાં આવશે જ બેઠકની વ્યવસ્થા એ રીતે જ છે રોજ બધું સેનિટાઈઝ થશે લોકોની એન્ટ્રી પણ મિનિમમ કરવામાં આવશે કારણ કે પહેલાં તો આપણે સત્રમાં બધાને બોલાવીએ છીએ પણ આ વખતે લોકોની પણ એન્ટ્રી નહીં રહે એક જ ખાલી અધ્યક્ષ ગેલેરી જ જેની અંદર આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વિષય હોય ને કોઈને ખાસ અગત્યનું હોય એને જ આપણે એલાવ કરીશું અને ખાસ કરીને જેને બે વેક્સિનના ડોઝ લીધા હોય એને જ એન્ટ્રી મળશે ધારાસભ્યોએ પણ બે વેક્સિનના ડોઝ લીધા હોય એ જરૂરી છે બૂસ્ટર ડોઝ ઘણા લીધો હોય ન લીધો હોય તો કોઈ વાત નહીં પણ બે વેક્સિનના ડોઝ હોય એને જ હોય બેન સભ્ય આપ ઘણા લાંબા સમયથી વિધાનસભાના રહ્યા છો હાઉસ સંભાળવાનો પણ અનુભવ છે પરંતુ અધ્યક્ષ તરીકે તમે સંભાળી રહ્યા છો હાઉસ જે શરૂ થઈ રહ્યું છે અને મુખ્યત્વે જ્યારે ચૂંટણીનું વર્ષ હોય છે ત્યારે તોફાની બની રહેતું હોય છે કઈ રીતે હાઉસ સંભાળશો લોકોને વાત છે મહત્વપૂર્ણ મુદ્દાઓ વિપક્ષ પણ મૂકતું હોય છે અને તોફાની રહેતું હોય છે સત્ર મને લાગે છે દરેક સત્ર સરખા જ હોય વિપક્ષનો રોલ વિપક્ષ કરે જ અને એ હિસાબે જે કાંઈ સ્ટ્રેટેજી વિપક્ષ કરશે એની સાથે અમારે કોઈ અધ્યક્ષને બહુ લેવા દેવા નથી હોતા એટલા માટે કે અમારું બધા ધારાસભ્યો બધા સભ્યો માટે એક જ સરખું વલણ હોય છે એટલે અમારા તરફથી એક જ વિષય હશે કે ધારાસભ્યો શાંતિથી આ સત્ર કરે ડિસિપ્લિનમાં રહે અને કોઈ પણ જાતનું જે બંધારણની દ્રષ્ટિએ શોભાસ્પદ ના હોય એવા કોઈ વિષયોને અંદર ગ્રહની અંદર લાવી અને કોઈ જાતનું એ વર્તન એમનું એવું ન હોય કે જે પ્રજાની અંદર પણ ખરાબ લાગે એટલે વિધાનસભાની કાર્યવાહીને ડિસ્ટર્બ કરતું કોઈનું બી વર્તન હશે તો એને ચલાવી લેવામાં નહીં આવે એ કોઈ પણ સભ્ય હોય પછી ગમે તે પક્ષનો હોય એટલે એ રીતે બહુ ડિસિપ્લિનથી ગ્રહ ચાલે નિયમને આધાર ચાલે બંધારણ મુજબ ચાલે એ જાતની વ્યવસ્થા અને લોકશાહીનો પૂરેપૂરો સ્વતંત્રતા બધાને હશે પોતાના પ્રશ્નો રજૂ કરવા એને વ્યવસ્થિત જવાબ મળે એને એને સંતોષ થાય ધારાસભ્યને એ તમામ વસ્તુને ધ્યાને રાખીને સત્ર ચલાવવામાં આવશે એક પ્રશ્ન જે છે તે ગઈકાલે પણ વિપક્ષના સભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ઘણા લાંબા સમયથી તેઓ આ પ્રશ્ન ઉઠાવ્યો રહ્યો કે લાઈવ વેબકાસ્ટિંગ અથવા લાઈવ જે છે તેનું પ્રસારણ થાય વિધાનસભાનું એ વિષય સબજુડીસ છે એટલે એની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી એટલે એ વિષયને અમે કહ્યું છે કે સબજુડીસ છે જે અંતિમ સવાલ આપને જે આવતીકાલ જે સત્ર શરૂ થઈ રહ્યું છે તે સત્રના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ટીકા ટિપ્પણીઓ પણ ભૂતકાળમાં આપણે જોયું છે જેના કારણે વિવાદ થયો હોય ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે જે ચૂંટણી પહેલાનું છે ખૂબ ક્લિયર છે બંધારણના બધા જ એટલે જે પ્રમાણે સંતતીય પ્રણાલિકા છે એક અને જે પ્રમાણે નિયમો છે એ મુજબ એવા કોઈ પણ જાતના નિયમ બહારના જે કાંઈ નિયમ મુજબ જે કાંઈ વાત થશે ચર્ચા થશે એ થશે પરંતુ નિયમ બહારનું કોઈ પણ અધ્યક્ષની મંજૂરી મંત મંત્રીશ્રીની મંજૂરી આ બધું લીધા પછી ડોક્યુમેન્ટ્સ બતાવ્યા પછી આક્ષેપ થઈ શકશે એ પહેલાં કોઈના પર કોઈ અને સભ્યને પણ ધારો કે તાલુ સભ્ય હોય તો એને પણ જાણ કરવી પડશે અને અધ્યક્ષની મંજૂરી વગર કોઈના પણ આ ઉપર આક્ષેપ નહીં થઈ શકે એ બિલકુલ એના માટે કડક નિયમો એ બંધારણની અંદર આપેલા જ છે આભારબેન અમારી સાથે વાતચીત કરવા માટે તો બજેટ સત્ર જે છે તે બજેટ સત્રના સંદર્ભમાં તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને આ તૈયારીઓ છે ક્યાંક ને ક્યાંક જે પણ સભ્યો જે છે કારણ કે બજેટ સત્ર જે છે ચૂંટણી પહેલાંનું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જે સત્ર છે તેની અંદર તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને રાજકીય રીતે ટીકા ટિપ્પણીઓ જે હશે તે પણ ક્યાંકને ક્યાંક અનુસાર તેની ઉપર જે છે તે પુરાવાઓ જે છે તે રજા રજૂ કરવાના રહેશે અને તેના આધારે જ સત્ર જે છે તે ચાલશે केमामन अक्षय पटेल साठे मेहुल देसाई दांदिनगर वादातर शून्य समाचार समाचार मार्ते आप जोतारो नर्मदा न्यूज नमस्कार